નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પી વિભાગના તત્વોમાં સમૂહ 15 શીખી રહ્યા છીએ અને બધી માહિતી આપણે 15માં સમૂહ વિશે ભૌતિક ગુણધર્મો સહિત આપણે મેળવી લીધી છે. હવે આપણે એક મહત્વપૂર્ણ સવાલ શીખવા જઈ રહ્યા છીએ. 6 તફાવતના મુદ્દાઓ તમારી સમક્ષ લખેલા છે, પહેલેથી થોડુંક શોર્ટ કરેલું છે અને મેં ટેક્સ્ટબુકમાં જે સળંગ લખ્યું છે એને થોડુંક આમ અલગ પાડીને તમને યાદ રહે અને તમને વાંચવામાં પણ મજા આવે અને લાંબા ગાળા સુધી યાદ રહે એવો પ્રયત્ન કર્યો છે. સવાલ છે, નાઇટ્રોજન પોતાના સમૂહના અન્ય તત્વોથી અલગ પડે છે તો એનું અલગીકરણ શું? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો આજે બાકીના જે ચાર તત્વો છે એની સાપેક્ષે નાઇટ્રોજન અલગ પડે છે, અલગીકરણ તેની, એનું કારણ આપણે જાણવાનું છે શા માટે નાઇટ્રોજન સમૂહના અન્ય તત્વોથી અલગ પડે છે. તો પહેલો મુદ્દો છે, નાઇટ્રોજનનું કદ નાનું છે. નાનું કદ હોવાના કારણે એની વિદ્યુત ઋણતા પણ ઊંચી થાય. તમને ખ્યાલ છે, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન આ ત્રણની વિદ્યુત ઋણતા ટોપ થ્રીમાં આવે છે. ત્રણે પેલા ત્રણ તત્વો છે, પ્રથમ ત્રણ કે જેની વિદ્યુત ઋણતા સર્વશ્રેષ્ઠ છે. તો નાઇટ્રોજનનું નાનું કદ હોવાના કારણે વિદ્યુત ઋણતા ઊંચી. મેં ગઈકાલે કારણે કીધું વિદ્યુત ઋણતા શા માટે નાનું કદ હોય ત્યારે ઊંચી હોય. આયનીકરણ એન્થાલ્પી પણ ઊંચી છે, એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવા આપવી પડતી ઉર્જા પણ નાઇટ્રોજનમાં ઊંચી છે. કેમ કે નાનું કદ છે એટલે સાતમા નંબરનો ઇલેક્ટ્રોન જે નાઇટ્રોજનનો હોય એ નજીક હોય, એને મુક્ત કરવો હોય તો વધારે ઉર્જા આપવી પડે. જ્યારે બાકીના તત્વોમાં તમે ફોસ્ફરસથી બિસ્મત તરફ જાઓ છો એમ કદમાં વધારો થાય છે. કેમ કે પરમાણુ ક્રમાંક ખબર છે, 8, 18, 18 અને 32, આવડો મોટો પરમાણુ ક્રમાંક. એટલે ક્વોન્ટમ માર્ક બદલી જાય, મુખ્ય ક્વોન્ટમ માર્ક 2 માંથી 3 માંથી 4 માંથી 5. હવે લખતા હતા ને NH2NP6, 2S2 6 ની 3, 2S2 2P3, પછીમાં 3S2 3P3, 4S2 4P3. એમાં ડી કક્ષકોની હાજરી, ડી કક્ષક પછી છેલ્લે બિસ્મથમાં તો એફ કક્ષકની હાજરી, એટલે કદ ખૂબ વધતા જાય. કદ વધે તો વિદ્યુત ઋણતા અને કદને વ્યસ્ત સંબંધ હતો. મેં કાલે લખ્યું તો આ રીતે ખબર હોય તો, પરમાણુ કદ પ્રપોર્શનલ ટુ 1/ વિદ્યુત ઋણતા, અને એ જ વસ્તુ લાગે આયનીકરણ એન્થાલ્પીને. એટલે કે જેમ પરમાણુનું કદ વધતું જાય તેમ વિદ્યુત ઋણતા અને આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય છે. અને આંકડાકીય માહિતી પણ જોઈ લીધું. તો આ પ્રથમ આ મુદ્દામાં નાઇટ્રોજન અન્ય તત્વોથી અલગ પડ્યો જોઈ લીધું આપણે. પછી નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકની ગેરહાજરી. શું હતી નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના? નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, હિલિયમ નો લખી તો આપણે લખીએ 1s2 2s2 2p3. આપણે આમ લખતા હિલિયમ 2s2 2p3, 2p પછી 3s કક્ષક આવે, બરોબર? તો ક્વોન્ટમ માર્ક બદલી ગયો જે ખાલી છે, તો ડી કક્ષક તો એમાં આવેલી નથી. તેથી મહત્તમ 4 બંધ બનાવી શકાય. નાઇટ્રોજન આપણે sp3 સંકરણ કરીએ તો આ 2s કક્ષક કે જેમાં 2 ઇલેક્ટ્રોન, 2p કક્ષક કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે 3. હવે નાઇટ્રોજન મહત્તમ કેટલા બંધ બનાવી શકે? તો નાઇટ્રોજન આ એક એક આ એક s ને 3p કક્ષક એટલે sp3, આ એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા 3 સહસંયોજક બંધ બનાવે, બરોબર? 3 સહસંયોજક બંધ. અને ચોથું જે તમે આ લોન પેર ઇલેક્ટ્રોન જાણ જોઈ રહ્યા છો, લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મનું જો કોઈને દાન કરે તો એના દ્વારા NH3 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. તમે જાણો છો કે ભાઈ એસિડમાંથી ઉત્પન્ન થતા H+ ને એને લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ દાન કર્યું તો સવર્ગ સહસંયોજક બંધ, કે જેમાં બંધ બનાવવા માટેના ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક જ પરમાણુ આપે, બીજો પરમાણુ એમને એમ ખાલી બંધ બનાવે. તો આપણે NH4+ લખતા હતા, કેમ કે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજન આપી દીધો હોય ને, એટલે ઇલેક્ટ્રોનની ઉણપ. તો કુલ 4 બંધ બની શકે, 1, 2, 3 સહસંયોજક બંધ અને ચોથો સવર્ગ સહસંયોજક બંધ. એટલે મેં લખ્યું છું કે મહત્તમ બંધન અથવા તો મહત્તમ સંયોજકતા કેટલી થાય? 4. જ્યારે અન્ય તત્વોની વાત કરીએ તો કેમાં ડી કક્ષક ખાલી બધામાં છે, ભરેલી તો આગલા ભાગે છે પણ મેં તમને નોટિફાઈ કરીને બતાવી હતી કે ડી કક્ષકો ખાલી છે. આજે વસ્તુ હું લખીને ભૂસું ને બધું તમે પાછા લખતા જાજો. તો ખાલી ડી કક્ષકની હાજરી
તેથી ચાર થી વધુ બંધન બનાવી શકાય. દાખલા તરીકે આપણે ફોસ્ફરસ ની વાત કરીએ, નાઇટ્રોજન પછીનો જ પરમાણુ, પરમાણુ ક્રમાંક 15, ઇલેક્ટ્રોન રચના હતી નિયોન 3s2 અને 3p3 અને પછી 3d કક્ષક છે પણ ખાલી, એટલે આપણે લખતા નથી. તો આવા સમયે 3s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન રહેલા છે, 3s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન, એક અને બે. 3p કક્ષકો 3, ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન, 1, 2 અને 3. 3d કક્ષકો 5, 5d કક્ષકો. હવે શું થાય? તો જો ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે ફોસ્ફરસ, તો આ એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને d કક્ષકમાં જઈ શકે, જાય ને? તો એક s કક્ષક, 3p કક્ષક અને એક d કક્ષક. કુલ કેટલી કક્ષકો થઈ? 5, s, p3 અને એક d. એક s કક્ષક, 3p કક્ષક અને એક d કક્ષક. sp3d સંકરણ થાય ને એની સાથે માનો કે ક્લોરીન એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે, તો 5 ક્લોરીન જોડાઈ શકે. સંયોજન બેનું PCl5. તો 4 થી વધુ બંધન બનાવ્યા. ઘણી વખત આવું એક સંયોજન જોવા મળ્યું છે PF6-1, તો આ 6 બંધન બનાવ્યા. અહીંયા ફ્લોરિન 6 જોડાણ -1, છઠ્ઠો ફ્લોરિન, આ માનો કે અહીંયા ક્લોરીન જોડાણ ને 5 ફ્લોરિન જોડાણ એમ સમજો, અને છઠ્ઠો છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાણ હોય, માનો કે ફ્લોરિન. આ ક્લોરિન ની જગ્યાએ ફ્લોરિન સમજો, તો છઠ્ઠો ક્લોરિન, કેમ કે ખાલી કક્ષકો પડી છે ને, તો એ ઇલેક્ટ્રોન સ્વીકારી શકે, સ્વીકારે SV, લુઈસ એસિડ નું કામ કરી શકે, SV એસિડ કે જે સ્વીકારે. હજી આમ ઇલેક્ટ્રોન ધારે એટલા, કેમ કે ખાલી ડી કક્ષકો પડી છે, એટલે આ વિધાનનો મહત્વ સમજો. ખાલી ડી કક્ષકોની હાજરી જેના કારણે આ ઇલેક્ટ્રોન અહીંયા જઈ શક્યો, તો વધારાનું એક બંધ બનાવી શક્યા, એટલે 4 + 1 એટલે 5 બંધ બનાવી શક્યા, અને હજી ખાલી ડી કક્ષકો છે, તો હજી છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, નવ બંધ તો ન થાય, 6 કે 7 બરોબર છે, એથી વધારે પોસિબલ નથી, પણ 4 થી વધુ બંધન બનાવી શકે. આ બીજા મુદ્દાનો અર્થ સમજ્યા તમે. પછી મહત્વપૂર્ણ વાત કે કાર્બન અને ઓક્સિજન સાથે પી પાઈ પ્રકારના બંધ બનાવી શકે. કોણ? નાઇટ્રોજન. માનો કે sp3 ના બદલે સંકરણ થયું sp2, એક s કક્ષક ને બે p કક્ષક. ત્રીજી જે p કક્ષક છે એ બિન સંકૃત છે, એટલે કે સંકરણમાં ભાગ લીધો નથી. જો તમે 11મું ધોરણ વ્યવસ્થિત શીખ્યા હોય તો મેં તમને કીધેલું હતું કે જે સંકરણમાં ભાગ લે ને એના દ્વારા હંમેશા સિગ્મા બંધ બને, એટલે જે સંકરણમાં ભાગ ન લે ને એ કક્ષક સમતલને લંબ ગોઠવાય, એટલે લંબ ગોઠવાય એટલે બે લંબ કક્ષકો આ રીતે સાઇડ બાય સાઇડ જોડાણ કરે, ઓલી હેડ ટુ હેડ સીટ સિગ્મા બંધ બને, અને સાઇડ બાય સાઇડ જોડાણ થાય એટલે પાઈ બંધ બનાવેલા. બિન સંકૃત કક્ષક કઈ છે? પી કક્ષક છે, જે પાઈ બંધ બનાવે. એવી જ રીતે કાર્બન અને ઓક્સિજન ની બિન સંકૃત કક્ષક દ્વારા અહીંયા પાઈ બંધ બને, કાર્બન અથવા તો ઓક્સિજન ની પી કક્ષક દ્વારા. તો આની પી કક્ષક અને આની પી કક્ષક, જેને સંકરણમાં ભાગ ન લીધો હોય તે, સંકરણમાં ભાગ લીધો હોય તો સિગ્મા બંધ જ બનાવે. બિન સંકૃત કક્ષક કાર્બન ની કે ઓક્સિજન ની પી કક્ષકો દ્વારા, પી ઝેડ કક્ષક હોય નોર્મલી જે સમતલ ને લંબ ગોઠવાયેલી હોય, પાઈ બંધ બને, એટલે પી પાઈ બંધ બનાવવાની બહુબંધો, એટલે કે દ્વિબંધ, ત્રિબંધ આવા બંધ બનાવવાની. પાઈ બંધ થાય એટલે ડબલ બોન્ડ, બે પાઈ બંધ થાય એટલે ટ્રિપલ બોન્ડ. અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કોણ? નાઇટ્રોજન. જ્યારે ભારે તત્વો હોય, ભારે તત્વોમાં કોણ આવે? આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, સ્પેશિયલી એન્ટીમની અને બિસ્મથ, જેના કદ અતિશય મોટા છે. આ ભારે તત્વો એટલે કીધા કેમ કે એનું પરમાણી દળે વધારે છે, એ પણ તમે જાણો છો, 49 અને આનું 81. તો પ્રોટોનનું દળ વધી જાય એના કારણે એનું પરમાણી દળ વધી જાય. તો ભારે તત્વો પી પાઈ બંધ નથી બનાવતા. શા માટે નથી બનાવતા ભાઈ? તેઓની પાસે પી કક્ષક તો હાજર છે જ, તો પી કક્ષક નાઇટ્રોજન પાસે પણ છે, આ ભારે તત્વો પાસે પણ છે,
તો શા માટે પી કક્ષક હોવા છતાં નાઇટ્રોજનની માફક પી પાઈ બંધ બનાવતા નથી? કારણ કે મેં લખ્યું છે અહીંયા, કારણ કે એ એની પી કક્ષકો મોટી હોય છે. જો કેમ કે આ પી કક્ષક કઈ છે ખબર, 2p કક્ષક છે, 2pz. પણ બિસ્મથમાં કઈ પી કક્ષક આવે? બિસ્મથની ઇલેક્ટ્રોન રચના લખો જોઈએ, બિસ્મથ ને આવતું હતું 6s2 6p3, છેડે આવું આવતું હતું ને બિસ્મથની ઇલેક્ટ્રોન રચના યાદ કરો, બાકીનું આગળનું જે હોય. તો 6 તો 2p કક્ષક છે એ નાની હોય, 3p એનાથી મોટી હોય, 4p 5p અને 6p. તો જેમ કદ વધતું જાય એમ એમ કક્ષકો મોટી થતી જાય, એટલે પી કક્ષક મોટી અને વિસ્તરેલી હોય, અને જેના કારણે આ મોટા કદની પી કક્ષક, આ કાર્બન અને ઓક્સિજનની નાના કદની 2p કક્ષક, બિસ્મથમાં 6p કક્ષક હોય, એન્ટીમનીમાં 5p કક્ષક હોય, જે મોટી અને વિસ્તરેલી હોય, જ્યારે કાર્બન અને ઓક્સિજનમાં 2p કક્ષક હોય, નાનું કદ છે ને નાઇટ્રોજનની બાજુમાં, તો નાના કદની પી કક્ષકને ઓલાની વિસ્તરેલી અને મોટી પી કક્ષક, આમ સંમિશ્રણ પાયબંધનું અસરકારક થઈ શકતું નથી. મોટી બધી પી કક્ષક ને નાની એવી પી કક્ષક એનું આમ સંમિશ્રણ પોસિબલ છે ખરું? નથી પોસિબલ. એક ટ્રેક્ટરનું ટાયર અને એક સાયકલનું ટાયર એની જેવી વાત થઈ, પોસિબલ છે? નથી પોસિબલ. તો જેના કારણે અસરકારક સંમિશ્રણ થતું નથી, પાયબંધ બનતો જ નથી, જેથી કરીને આની પી કક્ષક અને કાર્બન ઓક્સિજનની પી કક્ષક વચ્ચે પાયબંધ બનતો નથી. સમજા? નો સમજા હોય તો રિવાઇઝ કરીને બીજી વાર સમજી લેવું. ચોથો મુદ્દો કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન ત્રિબંધ ધરાવે છે, ટ્રિપલ બોન્ડથી જોડાયેલા છે, આ તમે જાણો છો. અને બે પરમાણુ જોડાયા એને દ્વિપરમાણ્વીય કીધા, અને એ ખાસ તો વાયુ છે, નાઇટ્રોજન છે એ વાયુ સ્વરૂપે છે. હવે ત્રણ ત્રણ બંધ હોય તો તોડવા મુશ્કેલ કે સરળ? એક બંધ તોડવો સરળ હોય, બે બંધ તોડવા મુશ્કેલ હોય. હવે મારા અમારી માર્કર છે તો આને કદાચ આમ ટ્રાય કરી તો વળી જાય, પણ આ ત્રણેય ભેગી રાખું તો હા મુશ્કેલી થાય ન થાય? તો ત્રણ બંધ તોડવા મુશ્કેલ છે, એટલે એની બંધ એન્થાલ્પી એટલે કે બંધ તોડવા માટે આપવી પડતી ઊર્જા, બંધ એન્થાલ્પી વધી જાય નાઇટ્રોજનની. ટ્રિપલ બોન્ડ છે, દ્વિપરમાણ્વીય વાયુ સ્વરૂપે છે, બંધ એન્થાલ્પી ઊંચી છે, ઊંચી એટલે વધારે. જ્યારે બાકીના તત્વોમાં કેવું થાય છે, ફોસ્ફરસ ફોસ્ફરસ સિંગલ બોન્ડ, આર્સેનિક આર્સેનિક સિંગલ બોન્ડ, એસબી એન્ટીમની એન્ટીમની એકલ બંધ ધરાવે છે, અને આ બધા પાછા બહુપરમાણીય છે. બહુપરમાણીય એટલે એકથી વધુ જોડાયેલા. મને હું ફોસ્ફરસ ની વાત કરું તો ફોસ્ફરસ સફેદ ફોસ્ફરસ નું બંધારણ જો આવું છે, ચાર ફોસ્ફરસ, તો બે કરતા વધી ગયા ને, નાઇટ્રોજન તો બે જ છે એટલે દ્વિપરમાણીય, અને સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ સિંગલ, આ બંને વચ્ચે ના બંને વચ્ચે, તો બધા વચ્ચે સિંગલ બોન્ડ, ખરેખર સમચતુષ્ફલકીય છે ફોસ્ફરસ. દરેક ફોસ્ફરસ અન્ય ત્રણ ફોસ્ફરસ સાથે જોડાયેલો છે, આ એક બે અને ત્રણ, આનો વિચાર કરો, એક બે અને આ ત્રણ, આનો વિચાર કરો, એક બે અને ત્રણ, સમચતુષ્ફલકીય બહુ પરમાણીય. અને હજી તો આ સફેદ પ્રાતા ફોસ્ફરસ માં તો પોલિમર ની જેમ લાંબી રચના, એ તો શીખીશું. તો આ બધા બહુ પરમાણીય છે અને એના કારણે ઘન બની જાય, કેમ કે બહુ ઝાઝુ ઘનતા થઈ ગઈ ને. તો જો તફાવત, ત્રિબંધ એકલ બંધ, દ્વિપરમાણીય બહુ પરમાણીય, વાયુ ઘન, ઊંચી બંધ એન્થાલ્પી, ટ્રિપલ બોન્ડ છે એટલે સિંગલ બોન્ડ છે એટલે બંધ એન્થાલ્પી નીચી. નીચી બંધ એન્થાલ્પી બરોબર. એક અપવાદ છે, બિસ્મથ છે એ ધાત્વીય ઘન છે, ત્યારે ઉપરના બધા છે એ આણ્વીય ઘન છે, નાઇટ્રોજન એ આણ્વીય ઘન છે, બિસ્મથમાં ધાતુ છે, બિસ્મથ ધાતુ છે એટલે ધાત્વી ધાત્વિક બંધ ધરાવે, ઇલેક્ટ્રોન સમુદ્રનો નમૂનો વગેરે વગેરે આપણે બધી વસ્તુ શીખી ગયા છે. નાઇટ્રોજન છે અપર રૂપો નથી ધરાવતા, નાઇટ્રોજન ના એકથી વધુ સ્વરૂપ નથી. મેં તમને જેમ કીધું કે વિષ્ણુ ભગવાન ના એકથી વધુ રૂપો છે, શંકર ભગવાન ના છે, બ્રહ્માજી ના એક પણ અપર રૂપો નથી, બ્રહ્માજી નું મંદિર એક જ છે માત્ર બરોબર. તો એ રીતે નાઇટ્રોજન છે એકથી વધુ સ્વરૂપો ધરાવતા નથી. નાઇટ્રોજન નાઇટ્રોજન એકલ બંધ, ત્રિપલ બોન્ડ મજબૂત છે પણ એકલ બંધ નબળો હોવાથી કેટેનેશન નું વલણ પણ નથી, નબળું છે. કેટેનેશન એટલે કે પોતાની જે પોતાના જ પરમાણુ સાથે લાંબી સાંકળ, દાખલા તરીકે કાર્બન, કેવડું કેટેનેશન ગુણધર્મ છે, કાર્બન 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 બંધ, કેવડી લાંબી શૃંખલા, 100 કાર્બન ની લાંબી શૃંખલા, 200 કાર્બન ની લાંબી શૃંખલા, જેટલી કરવી 10 સુધી જાણો છો ડેકેન માં આપણે.
તો કાર્બન નાઇટ્રોજન નાઇટ્રોજન સિંગલ બોન્ડ નાઇટ્રોજન ની પોતાની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આ મામું ખેંચા કરે બંધ તો બને પણ બે ની વિદ્યુત ઋણતા એટલે બહુ તાણ હોય તૂટી જાય એટલે ખેંચાણ જેટલું છે વચ્ચે તારીખ એમ ટપ એટલું કરો તો તૂટી જાય ટપ એમ એમ જ કરવાનું તો એ સિંગલ બોન્ડ નબળો છે ભલે ને સિગ્મા હોય કેટેનેશન એટલે બે વચ્ચે સિંગલ બોન્ડ નથી ટકતો તો પાંચ વચ્ચે હું ટકવાનું દસ વચ્ચે હું કાર્બનમાં તો કેવું આમ ચાલ્યા કરે ફોસ્ફરસમાં એવું છે જો ને આ કેટેનેશન જો આ કેટેનેશન જ છે છે ને તો આ અપર રૂપો નથી ધરાવતા જ્યારે આ બધા અપર રૂપો ધરાવે છે અન્ય તત્વો કયો તફાવત કેટેનેશન નબળું એકલ બંધ આ બધામાં મજબૂત છે તેથી કેટેનેશન ગુણ મજબૂત અપર રૂપોમાં સફેદ ફોસ્ફરસ રાતો ફોસ્ફરસ એવા ઉદાહરણ આપી શકાય દાખલા તરીકે સફેદ ફોસ્ફરસ રાતો ફોસ્ફરસ કાળો ફોસ્ફરસ આ બધું મેં તમને કીધું હતું એની જ વાત છે એ જ આપણે રિપીટ કરીએ છીએ તો તફાવતના મુદ્દાઓ ચાલી રહ્યા છે પછી નાઇટ્રોજન મહત્તમ ચાર સંયોજકતા છે ડી કક્ષકનો અભાવ છે તેથી ડી પાઈ બંધ ન બને જો અહીંયા પી પાઈ બને અહીં ન બને અહીંયા ડી પાઈ બંધ ન બનાવે આ બનાવે આ કે બહુ હોશિયારી કરતો હોય ને તું પી પાઈ બનાવે ને મેં ન બને લઈ લે લે તારી પાસે ડી કક્ષક છે નાઇટ્રોજન કે નહીં મારી જોડે નહીં તો તારી જોડે ડી કક્ષક નહીં તો અમારી જોડે છે એટલે અમે ડી પાઈ બંધે બનાવશું અને ડી પાઈ પી પાઈ બનાવશું જા તારથી થાય કરે નાઇટ્રોજન કે હું કાઈ ન કરી શકાય મારી પાસે ડી કક્ષક છે જ નહીં તમારી પાસે જાય તો તમે ડી પાઈ બનાવો અને ડી પાઈ પી પાઈ બનાવો અહીં એક્ઝામ્પલ આપ્યા છે આપણે જોઈએ એક જ સમૂહમાં રહે છે અને લાક્ષણિકતા ગુણધર્મો જુદા જુદા છે અને એ રિલેટેડ સવાલ આમ જોવા જાવ તો ઘણી રીતે મહત્વનો બને અને નાઇટ્રોજન જ અલગ પડે છે એવું તો દરેક સમૂહનું પ્રથમ તત્વ અલગ પડે છે અને પછીનો જે 16મો સમૂહ છે ઓક્સિજન અલગ પડે છે 17મા સમૂહમાં ફોસ્ફરસ અલગ પડે છે 18મા સમૂહમાં હિલિયમ અલગ પડે છે દાખલા તરીકે આની જ વાત છે આર થ્રી પી લખ્યું છે ને આર થ્રી પી તો આ ફોસ્ફરસ એની સાથે ત્રણ આર આર એટલે આલ્કાઈલ સમૂહ તમે જાણો છો બરોબર ઓર્ગેનિકમાં એક બે ત્રણ પછી એને ડબલ બોન્ડથી ઓક્સિજન આને જોડાયેલું તો ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચનામાં આપણે છેડે આમ લખતા થ્રી એસ ટુ થ્રી પી થ્રી બરોબર એટલે થ્રી એસ ટુ માંથી એક ઇલેક્ટ્રોન ખાલી પડેલી 3D માં જાય ને 3D1 3S1 પાંચ D કક્ષક હવે એમાં SP3 સંકરણ થયું એક S કક્ષક ને 3 P કક્ષક SP3 સંકરણ થયું એક બે ને 3 3 R સમૂહ એક બે 3 R સમૂહ અને એક સિંગલ બોન્ડ થી ઓક્સિજન સિગ્મા બંધ છબ છ નો છો સિગ્મા બંધ તો ડી કક્ષક જે છે હા એને સંકરણમાં ભાગ જ લીધો બી બિન સંકૃત છે એટલે ઈ કેવો બંધ બનાવે પાઈ બંધ બનાવે કઈ કક્ષક દ્વારા ડી કક્ષક દ્વારા ઓક્સિજન ની કી કઈ કક્ષક સાથે ઓક્સિજન માં પણ ડી કક્ષક નથી નાઇટ્રોજન ની જેમ જ છે તો પી કક્ષક સાથે તો ફોસ્ફરસ ની ડી કક્ષક અને ઓક્સિજન ની પી કક્ષક વચ્ચે કેવો બંધ બન્યો પાઈ બંધ આ આની કઈ કક્ષક આની ડી કક્ષક આની કઈ કક્ષક પી કક્ષક કેવો બંધ બન્યો આ પાઈ બંધ બનાવ્યો તેને કેવો બંધ કહેવાય ડી પાઈ બંધ સેમ ટુ સેમ અહીંયા આર થ્રી પી ડબલ બોન્ડ સી એચ ટુ અહીંયા તમારે કાર્બન લઈ લેવાનો છે સી એચ ટુ ત્રણ આલ્કાઈલ સમૂહ તો છે જ પણ કાર્બન ની પી કક્ષક અને ફોસ્ફરસ ની ડી કક્ષક આ આ ડી પાઈ અને આની પી કક્ષક ડી પાઈ પી પાઈ બંધ બરોબર અન્ય તત્વોની વાત આવે છે પછી લખ્યું છે એક્ઝામ્પલમાં અને પી સી ટુ એચ ફાઈવ થાય સી ટુ એચ ફાઈવ એટલે થાય જો પી એચ થ્રી હોય ને પી એચ થ્રી એને કહેવાય ફોસ્ફીન શું કહેવાય ફોસ્ફીન ઝેરી વાયુ છે પછી આર્સેનિક સાથે ત્રણ હાઇડ્રોજન જોડાય ને એને કહેવાય આર્સિન આર્સિન ફોસ્ફીન અને આર્સિન બંને ઝેરી વાયુ છે
ફોસ્ફીન અને આર્સીન બંને કેવા છે? ઝેરી વાયુ છે. તો ફોસ્ફરસ સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા હોય, ત્રણ હાઇડ્રોજનના બદલામાં ત્રણ ઇથાઇલ સમૂહ જોડાઈ જાય તો PC2H5 આવું બને, ટ્રાઈ ઇથાઇલ ફોસ્ફીન. ત્રણ ઇથાઇલ સમૂહ જોડાણા ફોસ્ફરસ સાથે. સિમિલર આર્સેનિક ના ત્રણ હાઇડ્રોજન નું વિસ્થાપન ફિનાઇલ સમૂહ બેન્ઝીન છે, બેન્ઝીન આર્સેનિક જે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે એટલે C6H5 એટલે બેન્ઝીન રિંગ ફિનાઇલ. બેન્ઝીન તો ક્યારે કહેવાય? C6H6 હોય ને ત્યારે બેન્ઝીન કહેવાય. આ તો ફિનાઇલ છે તો આનું નામ થાય ટ્રાઇ ફિનાઇલ આર્સિન. બરોબર. સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે સમૂહની? NS2NP3. ત્રણ પી કક્ષકના ઇલેક્ટ્રોન દ્વારા બંને આર્સેનિકના ત્રણ પી કક્ષકના ઇલેક્ટ્રોન અને એસ કક્ષકના બે ઇલેક્ટ્રોન અહીં આવ્યા. સિમિલર ફોસ્ફરસના એસ કક્ષકના બે ઇલેક્ટ્રોન અહીં આવ્યા અને ત્રણ પી કક્ષકના ઇલેક્ટ્રોન દ્વારા એને કેમ અહીંયા આર્સેનિક એક બે ને ત્રણ અને ફોસ્ફરસ પણ એક બે ને ત્રણ. અને હવે આજે આ ઇલેક્ટ્રોન યુગમાં પડ્યું ને લોન પેર, ઇલેક્ટ્રોન યુગમાં દાન કરે. કોને દાન કરે? તો આર્સેનિક અને લિગેન્ડ તરીકે વર્તે, લિગેન્ડ તરીકે વર્તે એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. લિગેન્ડ કોને કહેવાય? કે જે લોન પેર ઇલેક્ટ્રોનનું દાન કરે. એસવી બેદા બેઝ કે જે દાન કરે બેઝ તરીકે વર્તે. અને ત્યારે તે સંક્રાંતિ ધાતુઓ, સંક્રાંતિ ધાતુઓ એટલે ડી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વોને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે સંક્રાંતિ ધાતુઓ. અને ડી વિભાગના તત્વોમાં ડી કક્ષક જ હોય અને આ તત્વોની ડી કક્ષક એટલે એની વચ્ચે કેવો બંધ બને? ડી પાઇ બંધ બને. તો ફરીવાર આપણે મુદ્દાઓની ચર્ચા કરી લઈએ, મૂળ મુદ્દાઓને ધ્યાનમાં રાખી લઈએ. તો પહેલા મુદ્દામાં આપણે કદની વાત કરી, પહેલા મુદ્દામાં કદની વાત કરી અને કદને રિલેટેડ વસ્તુ એટલે પહેલા મુદ્દામાં આપણે આમ લખીએ કે આ કદની વાત ધરાવતો મુદ્દો છે. નાનું કદ એટલે વિદ્યુત ઋણતા અને આયનીકરણ એન્થાલ્પી વધુ, મોટું કદ થતું જાય એટલે વિદ્યુત ઋણતા અને આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય. પછી બીજા મુદ્દામાં ડી કક્ષકની વાત કરી છે આપણે, મુદ્દો મેઈન આ ચાવી શબ્દો અલગ કાઢી છે. કદ પછી ડી કક્ષક તમને યાદ આવી જવું જોઈએ. નાઇટ્રોજન પાસે ડી કક્ષકની ગેરહાજરી એટલે મહત્તમ ચાર સંયોજકતા, અહીંયા ખાલી ડી કક્ષકોની હાજરી છે, મહત્તમ ચાર કે તેથી વધુ સંયોજકતા ધરાવી શકે. ચોથા મુદ્દામાં પી પાઈ બંધની વાત કરી છે, પી પાઈ બંધ કદ ડી કક્ષકો પી પાઈ તો કાર્બન ઓક્સિજન સાથે પી પાઈ બંધ બનાવી શકવાની ક્ષમતા છે. ભારે તત્વોમાં નથી કેમ કે ભારે તત્વોમાં પી કક્ષકો મોટી થઈ ગઈ, વિસ્તરેલી એટલે અસરકારક સંમિશ્રણ ન થાય, ટ્રેક્ટર નું ટાયર અને સાયકલ ના ટાયર જેવું થાય એટલે કાર્બન ઓક્સિજન સાથે આ બનાવી શકે આ ન બનાવી શકે. પછીના મુદ્દામાં આપણે બંધની વાત કરી હતી, બંધ એન્થાલ્પી શબ્દ યાદ રાખો ને, બંધ એન્થાલ્પી વિશે. નાઇટ્રોજન ત્રિપલ બોન્ડ છે, ત્રિપલ બોન્ડ હોવાથી શું થાય? બંધ એન્થાલ્પી ઊંચી થાય અને બે જ પરમાણુ જોડાયેલા દ્વિપરમાણુય છે અને વાયુ છે, ત્યારે અહીંયા બધે બંધ એન્થાલ્પી ઓ નીચી છે કારણ કે બધામાં એકલ બંધ છે એટલે એકથી વધુ બંધન બનાવે છે એટલે કે બહુ પરમાણુય છે. P4 પછી ઘણા બધા ફોસ્ફરસ જોડાયેલા રહે અને આ ઘન પદાર્થો છે, એકમાત્ર અપવાદ છે બિસ્મથ. પછી અપર રૂપોની વાત કરીએ છીએ, અપર રૂપો ક્યાં ક્યાં ચાવી શબ્દ એવા કદ ડી કક્ષક પી પાઈ બંધન એન્થાલ્પી અપર રૂપો ધરાવતા નથી અને કેટેનેશન અપર રૂપોની સાથે કેટેનેશન પણ આપણે લખી નાખ્યું છે. તો આ બધા અપર રૂપો ધરાવે છે અને એકલ બંધ છે એટલે કેટેનેશનનો ગુણ પણ મજબૂત છે. છેલ્લે ડી પાઈ આ ડી પાઈ બંધ નથી બનાવતા, આ ડી પાઈ અને ડી પાઈ પી પાઈ બંને ધરાવે છે. બંનેના એક્ઝામ્પલ આપણે જોઈ લીધા છે. તો આ મુદ્દો ખૂબ મહત્વનો છે એટલે વ્યવસ્થિત રીતે લખી લેજો, સમજી લેજો અને યાદ રાખી લેજો. મિત્રો હવે આપણે કેટલાક રાસાયણિક ગુણધર્મો તરફ જઈ, આમ તો આપણે રાસાયણિક ગુણધર્મો ડિટેલમાં શીખવાના પણ એટલા થોડી ઘણી વાતો કરી છે એ જોઈ લઈ. સૌપ્રથમ આપણે જે 15મા સમૂહની વાત કરીએ છીએ જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થાય NH2NP3, કેમ કે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 5. એટલે મૂળમાં સમૂહનો જે આંક છે એમાંથી 10 બાદ કરવાના, એવું મેં તમને કીધું ને. તો NH2NP3 તો મેક્સિમમ 5 ઇલેક્ટ્રોન ધરાવે છે,
अष्टक पूर्ण करवो तो तीन इलेक्ट्रॉन मेळवे, तीन इलेक्ट्रॉन मेळवे तो पांच ने तीन आठ थी जाए तो माइनस थ्री ऑक्सीडेशन अवस्था धरावी सके, अथवा तो पी कक्षक में तीन इलेक्ट्रॉन गुमावे तो प्लस थ्री, और जो बधा ज इलेक्ट्रॉन गुमावे तो प्लस फाइव। निष्क्रिय युग्म असर आवो एक शब्द तमारे 11मा ધોરણમાં આવતો, સમૂહ ઓક્સિડેશન અવસ્થા હું મેં તમને કીધું કે ભાઈ સંયોજકતા ઇલેક્ટ્રોન જેટલા હોય એ બધા ગુમાઈ જાય તો એને સમૂહ ઓક્સિડેશન અવસ્થા કહેવાય। પેલો જે વિડિયો લેક્ચર હતો નીચે મેં ઓક્સિડેશન આખીલા હતા કે 15મો સમૂહ તો 5 ઇલેક્ટ્રોન એની સમૂહ ઓક્સિડેશન અવસ્થા થઈ, 16મો સમૂહ તો પ્લસ 6, 17મો સમૂહ તો પ્લસ 7 અને 18મો સમૂહ તો પ્લસ 8 આ એની समूह ऑक्सीडेशन अवस्था। અને એમાંથી બે એકમ ઓછા કરો અને જે ઓક્સિડેશન અવસ્થા આવે આમાંથી બે એકમ ઓછા કરી પ્લસ 3 તો એ નિષ્ક્રિય યુગ્મ અસર ની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કહેવામાં આવે છે। તો સામાન્ય રીતે 3 ઇલેક્ટ્રોન મેળવવાની અથવા તો 3 ઇલેક્ટ્રોન ગુમાવવાની અથવા તો 5 ઇલેક્ટ્રોન ગુમાવીને નિષ્ક્રિય થવાનો પ્રયત્ન કરતો હોય છે। તો નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જઈએ છીએ એમ કદમાં વધારો થાય છે, તો કદ વધે તો શું થાય? માનો કે નાઇટ્રોજન છે નાના કદનું, નાના કદનું હોય એટલે એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હોય, ઇલેક્ટ્રોન મુક્ત કરવા છટકાવવા મુશ્કેલ છે, એના બદલે એને સરળ પડે એ ત્રણ ઇલેક્ટ્રોન મેળવી લે। નોર્મલી નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવશે, એટલે નાઇટ્રોજનની મોટા ભાગે માઇનસ થ્રી ઓક્સિડેશન અવસ્થા હોય। નાઇટ્રોજન જ્યારે માઇનસ થ્રી સ્વરૂપે હોય ને ત્યારે એને નાઇટ્રાઇડ આયન કહેવામાં આવે છે, નાઇટ્રાઇડ માઇનસ થ્રી ઓક્સિડેશન અવસ્થા સ્વરૂપે, પ્લસ થ્રી ભાગ્યે જોવા મળશે, ક્યારે જોવા મળે કે જ્યારે નાઇટ્રોજન કરતા વધુ વિદ્યુત ઋણતા વાળું કોઈ જોડાયેલું હોય ત્યારે, માનો કે ત્રણ ફ્લોરિન જોડાયેલું હોય તો આવા સમયે શું થાય, નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ફ્લોરિન પાસે જ જાય પ્લસ થ્રી, અને ત્રણેય ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે એટલે એફ માઇનસ। પછી ફોસ્ફરસ આર્સેનિક ને એન્ટીમની આ ત્રણેય ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, બિસ્મથ છે એનું કદ મોટું થઈ જાય, વિદ્યુત ઋણતા ઓછી, એટલે બિસ્મથ ત્રણ ઇલેક્ટ્રોન મેળવવું તો ભૂલી જાઓ પણ એ ત્રણ ઇલેક્ટ્રોન અથવા તો પાંચ ઇલેક્ટ્રોન ગુમાવે, એમાં રીતે પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધારે થાય છે। તમે ઉપરથી નીચે તરફ આવો એમ શું ફેરફારો થાય છે, જો ઉપરથી નીચે તરફ આવો એમ માઇનસ થ્રી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે, સૌથી વધુ સ્થાયીતા નાઇટ્રોજનમાં, પછી ફોસ્ફરસ, પછી આર્સેનિક એન્ટીમનીને બિસ્મથ તરફ જાઓ એમ ત્રણ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે, કેમ? કદ મોટું થતું જાય, વિદ્યુત ઋણતા ઘટતી જાય, એના બદલે આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય એટલે ઇલેક્ટ્રોન છટકાવવા મળે, એટલે નીચે આવતા જાય એમ પ્લસ થ્રી પ્લસ ફાઈવ ઓક્સિડેશન અવસ્થાનું વલણ વધે, એમાં પ્લસ ફાઈવ ની સ્થાયીતા ઘટે છે, એનું કારણ નિષ્ક્રિય યુગ્મ અસર, કે સમૂહ સંયોજકતામાંથી બે બાદ કરો અને જે ઓક્સિડેશન અવસ્થા આવે એ નીચેના તત્વો, કોઈ પણ સમૂહના નીચેના તત્વો નિષ્ક્રિય યુગ્મ આધારિત, ફરીવાર બોલું છું, સમૂહની જે ઓક્સિડેશન અવસ્થા છે, પાંચમો સમૂહ તો પાંચ ઇલેક્ટ્રોન ગુમાવે પાંચ, સોળમો સમૂહ તો છ સંયોજકતા ઇલેક્ટ્રોન છ ગુમાવે તો પ્લસ સિક્સ, એમાંથી બે બાદ કરો અને જે ઓક્સિડેશન અવસ્થા આવે એ પ્રાપ્ત કરવાનું વલણ નીચેના તત્વોમાં રહેલું છે, આ અસરને નિષ્ક્રિય યુગ્મ અસર કહેતા હતા આપણે। તો આ નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે બિસ્મથ છે એ મોટા ભાગે પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા સ્થિર થશે, એટલે કે નિષ્ક્રિય યુગ્મ આધારે પ્લસ ફાઈવ ની પણ ઉપરથી એટલે તરફ આવો એમ પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે, માઇનસ થ્રી અને પ્લસ ફાઈવ ની ઘટતી જાય। બિસ્મથનું એકમાત્ર એવું સંયોજન છે જે પ્લસ ફાઈવ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, BIF5, બાકી મોટા ભાગે બિસ્મથ પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા ધરાવશે, યાદ રહેશે પ્લસ થ્રી અને પ્લસ ફાઈવ। પછી ઓક્સાઇડ, જ્યારે આ 15મા સમૂહના તત્વો જ્યારે ઓક્સિજન સાથે જોડાતા હોય ત્યારે એને ઓક્સાઇડ કહેશું, અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક માઇનસ ટુ હોય છે, તો નાઇટ્રોજનના ઓક્સાઇડ પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી અને પ્લસ ફોર અને પ્લસ ફાઈવ આ એટલા બધા ઓક્સાઇડ્સ ધરાવતા હોય છે। કોણ કોણ આવે તો એમાં N2O નાઇટ્રસ ઓક્સાઇડ, ઓક્સિડેશન આંક ગણજો પ્લસ વન થાય, NO ઓક્સિજનનો માઇનસ ટુ નાઇટ્રોજનનો પ્લસ ટુ, N2O3 માં નાઇટ્રોજનનો પ્લસ થ્રી, ઓક્સિડેશન આંક ગણતા આવડતા જ છે બધાને, NO2 અથવા તો N2O4 બંનેમાં નાઇટ્રોજનનો પ્લસ ફોર, અને N2O5 નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક પ્લસ ફાઈવ। તમારી ટેક્સ્ટબુક ખોલો, ન હોય તો પોઝ કરી દો, ટેક્સ્ટબુક લઈ આવો, એમાં ટેક્સ્ટબુકમાં હું કહું એ પેજ નંબર ઉપર જોવો, આ બધા જ ઓક્સાઇડ આપ્યા છે, પેજ નંબર 177 અને 178 ઉપર બધા ઓક્સાઇડ આપ્યા છે, જોઈ લો નામ સહિત આપણે શીખવાના છે બરોબર। અને એટલા એટલા ઓક્સાઇડ ધરાવે છે નાઇટ્રોજન, હેલાઇડ એટલે કે હેલોજન સાથેના સંયોજનો, તો નાઇટ્રોજન
હેલોજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ન ધરાવી શકે કારણ કે ડી કક્ષક નથી એટલે મેક્સિમમ 4 સંયોજકતા થઈ શકે એટલે +5 એટલે કે 5 બંધ બનાવી જ નથી શકતો તો +5 ઓક્સિડેશન અવસ્થા કદાપી આવવાની નથી એટલે N હેલોજન સાથે 5 NH5 કદાપી બનશે નહીં ચોકડી બરોબર કારણ કે ડી કક્ષકો હાજર નથી જ્યારે અન્ય તત્વોમાં ડી કક્ષક છે એટલે અન્ય તત્વો બનાવશે આપણે હમણાં જ PCl5 જોયું ત્યાં જ આપણે PF6-1 નું એક્ઝામ્પલ જોયું ઓક્સો એસિડ એટલે કે એસિડિક સંયોજનો એવા સંયોજનો જે ઓક્સિજનને ધરાવે છે અને એસિડ તરીકે વર્તવાની વૃત્તિ દાખલા તરીકે હું કહું કે H2SO4 તમે નામ સાંભળ્યું હશે તો એ સલ્ફરનો ઓક્સો એસિડ છે શા માટે કેમ કે સલ્ફર ઓક્સિજન સાથે જોડાયેલો છે અને એસિડિક ગુણધર્મ સિમિલર આપણે HNO3 કહી HNO3 તો આ નાઇટ્રોજનનો ઓક્સો એસિડ છે કેમ કે નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો છે અને H+ આપે છે એટલે એસિડ છે પછી ફોસ્ફોરિક એસિડ કહીએ H3PO4 તો ફોસ્ફરસનો ઓક્સો એસિડ કહેવાય તો ઓક્સો એસિડની વાત કરીએ તો નાઇટ્રોજન +1 થી +4 સુધીની બધી જ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવતું દ્રાવણ બનાવે છે વિષમીકરણ પ્રક્રિયાથી વિષમ પ્રમાણમાં અથવા તો વિષમીકરણ પ્રક્રિયાથી નોર્મલી નાઇટ્રોજનના 3 ઓક્સો એસિડ જાણીતા છે H2N2O2 કે જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આમ +1 થાય છે ગણી લેજો બીજું HNO2 જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આમ +3 થાય છે અને HNO3 કે જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આમ +5 થાય છે આને આપણે કહેશું હાઇપોનાઇટ્રસ એસિડ આગળ ઉપયોગ આવશે નામ આવશે પરિવાર હાઇપોનાઇટ્રસ એસિડ શા માટે હાઇપોનાઇટ્રસ એસિડ બધું સમજાવીશ નાઇટ્રસ એસિડ નાઇટ્રિક એસિડ સ ક નાઇટ્રસ નાઇટ્રિક નાઇટ્રસ સ નાઇટ્રિક અને આ એનથી પણ ઓછું ઓક્સિડેશન આંક છે એટલે હાઇપો લાગે હાઇપોનાઇટ્રસ એસિડ તો આવા બધા ઓક્સો એસિડ દ્રાવણમાં વિષમીકરણ પામતા હોય વિષમ પ્રમાણમાં એટલે વિષમીકરણ પામતા હોય વિષમીકરણ પ્રક્રિયા આપણે રેડોક્સ નામના ચેપ્ટરમાં શીખી ગયા મિત્રો દાખલા તરીકે આ HNO2 એટલે કે નાઇટ્રસ એસિડનું દ્રાવણ કે જેમાં નાઇટ્રોજનનું ઓક્સિડેશન આંક છે +3 તો એ તેનાથી વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતું અને તેનાથી ઓછા ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનમાં રૂપાંતર પામે દાખલા તરીકે HNO3 એટલે નાઇટ્રિક એસિડનો જેમાં નાઇટ્રોજનનું ઓક્સિડેશન આંક +5 થાય છે અને NO નાઇટ્રસ ઓક્સાઇડ કે જેમાં નાઇટ્રોજનનું ઓક્સિડેશન આંક +2 થાય તો અહીંયા કઈ પ્રક્રિયા થઈ તો કે +3 માંથી +5 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી એક HNO3 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો એટલે અહીંયા થયું ઓક્સિડેશન જ્યારે અહીંયા +3 માંથી +2 પામ્યા બે કેમ કે 3 માંથી એક અહીંયા અને બાકીના બે અહીંયા બરોબર તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન હવે એકનું એક તત્વ ઓક્સિડેશન ને રિડક્શન બંને પામે તો વિષમ પ્રમાણ થયું કહેવાય અથવા તો બીજો શબ્દ આવે વિષમીકરણ આપણે રેડોક્સ પ્રક્રિયામાં શીખી ગયા હતા બરોબર સમીકરણ બેલેન્સ જ છે લગભગ જોયું 3 હાઇડ્રોજન 2 ને 3 હાઇડ્રોજન નાઇટ્રોજન 3 1 ને 2 3 ઓક્સિજન 3 2 6 3 4 ને 5 6 ફોસ્ફરસ પણ +1 થી +4 ઓક્સિડેશન ધરાવતા ઓક્સો એસિડ ધરાવે છે અને એ ઓક્સો એસિડ ક્યાં આપ્યા છે હું તમને પેજ નંબર કહું એ પેજ નંબર ખોલો ઘણા બધા છે પેજ નંબર 184 તમારા ટેક્સ્ટ બુકમાં એમાં જો ફોસ્ફરસ ના ઓક્સો એસિડ +1 3 +4 +5 બધા ઓક્સિડેશન આંક ધરાવતા ઓક્સિડેશન ઓક્સો એસિડ બનાવે છે એમાં ફોસ્ફરસ બધી જ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ એટલે કે +3 +5 અને +1 ધરાવતા ઓક્સો એસિડ તમે ટેક્સ્ટ બુકમાં આપ્યા છે +4 આપ્યું છે તો એ સિવાયની વચ્ચેની ઓક્સિડેશન અવસ્થા ધરાવતા જે ફોસ્ફરસના ઓક્સો એસિડ છે એ બેઝ અને એસિડ બંનેમાં +5 અને -3 અવસ્થામાં વિષમીકરણ પામેલા હોય છે એટલે કે એની જે કોઈ ઓક્સિડેશન અવસ્થા છે મધ્યવર્તી આ બેની +5 ની થી માંડીને -3 વચ્ચેની જે ઓક્સિડેશન અવસ્થા કઈ કઈ આવે તો +4 +3 +2 +1 -1 -2 -3 તો આવી ગયું તો આ વચ્ચેની ઓક્સિડેશન અવસ્થામાં જે કોઈ પણ ઓક્સો એસિડ છે એ +5 એક તો વધારો અને -3 એટલે કે ઘટાડો એટલે આની રીતે કેમ આઈ ત્યાં અહીંયા વધારો થયો અને અહીંયા ઘટાડો થયો એમ વિષમીકરણ પામતા હોય છે કોણ ફોસ્ફરસના ઓક્સો એસિડ
જ્યારે આર્સેનિક એન્ટીમની અને બિસ્મથના કિસ્સામાં કેવું છે કે પ્લસ 3 ઓક્સિડેશન અવસ્થા વિષમ પ્રમાણના સાપેક્ષમાં સ્થાયી હોય છે એટલે કે પ્લસ 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતાના ઓક્સો એસિડ છે એ વિષમીકરણ પામતા નથી આવું કીધું છે પણ આના ઓક્સો એસિડ પણ બહુ ઓછા જાણીતા છે વધારે પડતા ફોસ્ફરસ અને હાઇડ્રોજનના ઓક્સો એસિડ જાણીતા છે તો આજે આપણે એટલું રાખીએ આવતા વિડિયો લેક્ચરમાં આપણે આના રાસાયણિક ગુણધર્મોમાં હાઇડ્રોજન સાથે ઓક્સિજન સાથે હેલોજન સાથેની રાસાયણિક પ્રક્રિયા શીખશું અસ્તુ આભાર